नमस्कार मित्रों, हूँ छु अपना मित्र ध्रुव खैर। आप बधानो हार्दिक स्वागत करूँ छू। आ वीडियो में आपणे MPHEW ने लगता 100 प्रश्नों जोईशुं। तो तेमां प्रथम प्रश्न छे, खोराकनुं पाचन शामां थाय छे? के तो जठरमां खोराकनुं पाचन थाय छे। बीजो प्रश्न, क्या विटामिनना अभावथी रतांधळापणो थाय छे? તો કે વિટામિન એ ના ઉણપથી રતાંધળાપણો થાય છે। પ્રશ્ન નંબર 3, ધાતુને કાટ લાગવાની ક્રિયા માટે કયો વાયુ જવાબદાર છે? તો કે ધાતુને કાટ લાગવાની ક્રિયા માટે ઓક્સિજન જવાબદાર છે। પ્રશ્ન નંબર 4, રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કે રેડિયો તરંગો મોકલવા માટે ટ્રાન્સમીટરનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 5, વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજામલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? તો કે ઓઝોન વાયુ છે તે સૂર્યના પારજામલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે। પ્રશ્ન નંબર 6, પૃથ્વી ઉપર ઋતુ કયા કારણે થાય છે? તો કે પૃથ્વી સૂર્યને પ્રદક્ષિણા કરે છે। પ્રશ્ન નંબર 7, ભારતીય ભાસ્કરાચાર્યે પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી? તો કે ભારતીય ભાસ્કરાચાર્યે પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બાબતની સમજ આપી હતી। પ્રશ્ન નંબર 8, ભૂકંપ થવાનું મુખ્ય કારણ કયું છે? તો ભૂકંપ થવાનું મુખ્ય કારણ ભૂગર્ભમાં ચાલતી ભૂચલન સંચલનની પ્રક્રિયા છે। પ્રશ્ન નંબર 9, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? કે ભૂકંપ નિગમન કેન્દ્ર કહે છે। 10મો પ્રશ્ન, ભારતની કઈ શોધના કારણે વિશ્વના ગણિત શાસ્ત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે? તો કે શૂન્ય અને દશાંશ પદ્ધતિના શોધના કારણે। પ્રશ્ન નંબર 11, ધ્રુવ પ્રદેશો પર તાપમાન ખૂબ નીચું કયા કારણે રહે છે? તો કે સૂર્યના કિરણો ત્રાસા પડવાથી। 12મો પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન ઈની ઉણપથી પાંડુરોગ થાય છે, એટલે કે એનિમિયા। 13મો પ્રશ્ન, હવાનું દબાણ માપવા કયું સાધન ઉપયોગી છે? તો કે બેરોમીટર। 14મો પ્રશ્ન, અવાજની ઝડપ કેટલી હોય છે? કે 330 મીટર પ્રતિ સેકન્ડ છે મિત્રો, પણ હકીકતમાં આપણે MPHEW કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય તેની બુકમાં 300 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે, એટલે 300 મીટર પ્રતિ સેકન્ડ હોય છે। 15મો પ્રશ્ન, કોષકેન્દ્રમાં કઈ અંગિકા જોવા મળે છે? કે કોષકેન્દ્રમાં રંગસૂત્રની અંગિકા જોવા મળે છે। 16મો પ્રશ્ન, વનસ્પતિ પર સંગીતની અસર થાય તેવું શોધનાર જગદીશચંદ્ર બોઝ હતા? કોણ હતા? જગદીશચંદ્ર બોઝ। 17મો પ્રશ્ન, પેન્સિલ સોલવાનો સંચો કયા પ્રકારનું સાધન છે? તો કે ફાચર। 18મો પ્રશ્ન, ઓક્સિજન તત્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 8-8 હોય છે, એટલે પ્રોટીનની સંખ્યા 8 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય છે। 19મો પ્રશ્ન, શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું છે? તો શરીરમાં ફોસ્ફરસનું મહત્વ હાડકાના ઘડતર માટે જરૂરી છે મિત્રો। 20મો પ્રશ્ન, કયા પોષક તત્વોની ઉણપથી ગોઈટર થાય છે? તો કે આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે। 21મો પ્રશ્ન, હાઇડ્રોજન વાયુ માટે નીચેનામાંથી શું સાચું છે? કે હાઇડ્રોજન વાયુ છે તે દહનશીલ છે। 22મો પ્રશ્ન, હડકોની રસી શોધક કોણ છે? તો કે લુઈ પાઇસ્ટોર હડકોની રસીના શોધક છે। સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2-8-1 છે। કેવી છે? 2-8-1। 24મો પ્રશ્ન, નેત્રમણીનું કાર્ય શું છે? તો કે નેત્રમણીનું કાર્ય પ્રકાશના કિરણોને વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું છે। 25મો પ્રશ્ન, આજ્ઞામાં કયું વિશિષ્ટ ઉચ્ચસક આવેલું હોય છે? તો કે લ્યુસિફરેજ તત્વ આવેલું હોય છે। 26મો પ્રશ્ન, ઇન્સ્યુલિન શું છે? તો કે ઇન્સ્યુલિન છે ને એક હોર્મોન છે। 27મો પ્રશ્ન, કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે કરોડરજ્જુ લંબ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે।
28મો પ્રશ્ન, પ્રકાશ વર્ષ એટલે શું? તો કે પ્રકાશ વર્ષ એટલે પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલ અંતર. 29મો પ્રશ્ન, મૃગ તારા જૂથ કયા સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે? તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સમયના ગાળામાં મૃગ તારા જૂથ દેખાય છે. પ્રશ્ન નંબર 30મો, ઇલેક્ટ્રિક વાયરનું રહેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો કે લેડ અને ટીન, તેને આપણે કલાઈ કહીએ છીએ, કલાઈ તરીકે ઓળખાય છે. 31મો પ્રશ્ન, વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે? વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને મેટ્રિયોલોજી કહે છે. 32મો પ્રશ્ન, કેરોસિનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે? તો કે C12થી C15 સુધીના હાઇડ્રોકાર્બન હોય છે. 33મો પ્રશ્ન, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે? વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સ્ટાર્ચની જરૂર છે. 34મો પ્રશ્ન, વૈજ્ઞાનિક પાવલોએ તેમના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? તો કે કૂતરા પર પ્રયોગો કર્યા હતા. 35મો પ્રશ્ન, સૂર્યમાંથી આવતા પ્રકાશનું શું કહેવાય છે? તો કે સૂર્યમાંથી આવતા પ્રકાશને અરોરા કહેવાય છે. 36મો પ્રશ્ન, અજારક શ્વસન તંત્ર માટે શું સાચું છે? તો મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં 2-3 વખત, એટલે ધ્યાન રાખવું કે અજારક શ્વસનતંત્ર માટે શું સાચું છે. તો કે તે ફક્ત કોષરસમાં થાય છે. અજારક શ્વસનતંત્ર હોય તે ફક્ત કોષરસમાં થાય છે. 37મો પ્રશ્ન, નીચેનામાંથી કયા જૂથમાં બધા તત્વો અધાતુ છે? તો કે અધાતુ તત્વો કયા જૂથમાં છે? તો કે કાર્બન, સલ્ફર અને નાઇટ્રોજન એ બધા અધાતુ છે. આમાં જો કોપર છે, ધાતુ ઉમેરેલું છે, એ બધા અમુક બધા છે ને, આ બધા તત્વો છે એ અધાતુનું જૂથ છે, તેથી વિકલ્પ એ સાચો. 38મો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ? તો કે સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ બુધ. 39મો પ્રશ્ન, 1729 એટલે કે 1729 નંબર કયા ગણિત શાસ્ત્રીના નામ પરથી પ્રચલિત છે? તો કે શ્રીનિવાસ રામાનુજ નામથી પ્રચલિત છે. 40મો પ્રશ્ન, વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને હમણાં જોઈ ગયા પ્રશ્ન કે મેટ્રિયોલોજી. 41મો પ્રશ્ન, ન્યુમેસ્ટિક શું છે? તો કે ન્યુમેસ્ટિક એ સિક્કાઓ અને ધાતુનો અભ્યાસ છે. 42મો પ્રશ્ન, પુખ્ત વ્યક્તિમાં રુધિરનું પ્રમાણ કેટલું હોય છે? તો કે 5 લિટર. 43મો પ્રશ્ન, 88 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ વરસાદ પડ્યો કહેવાય? તો કે 3.5 ઇંચ. 25 મિલીમીટર એટલે 1 ઇંચ થાય. 44મો પ્રશ્ન, માનવ શરીરનો કેટલામો ભાગ પાણીનો છે? તો કે 2/3. 45મો પ્રશ્ન, રોગ અને પ્રવાસી રોગમાં ક્યુ ખોટું છે? તો કે મધુપ્રમ અને કિડની એટલે કે મલેરિયા છે એ બરોળને અસર કરે છે, કમળો છે યકૃત એટલે લીવરને અસર કરે છે, ટાઇફોઇડ છે તો કે આંતરડાને અસર કરે છે, મધુપ્રમ કિડનીને અસર કરતો નથી. અચળ તાપમાન દબાણ વધારતા પાણી તેની કઈ ભૌતિક અવસ્થામાં સૌથી વધારે દબનીય છે? તો કે બાષ્પમાં. વધારે તાપમાન પાણીને વધારે તાપમાન આવે તો વધારે માં બાષ્પ સ્વરૂપે દબાઈ રહે છે. 47મો પ્રશ્ન, મનુષ્યનું ડાબું ફેફસું કેમ થોડુંક નાનું હોય છે? તેનો જવાબ છે કે હૃદયને સ્થાન અને વ્યવસ્થાને કારણે. 48મો પ્રશ્ન, મંગળ પર જીવનની શોધ માટે નાસા દ્વારા આકાશમાં ક્યુ યાન મોકલાયેલ છે? તો કે ક્યુરિયોસિટી. 49મો પ્રશ્નમાં કઈ ગ્રંથિ હાડકા અને પેશીના વિકાસ પર નિયંત્રણ કરે છે? તો કે પિચ્યુટરી ગ્રંથિ છે તે હાડકા અને પેશીના વિકાસ પર નિયંત્રણ કરે છે. 50મો પ્રશ્ન, કયા જીવાણુના કારણે દૂધમાંથી દહીં બને છે? તો કે લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ જીવાણુના કારણે દૂધમાંથી દહીં બને છે. મિત્રો, યાદ રાખજો કે આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે તે હાનિકારક બેક્ટેરિયા નથી.
एकानु प्रश्न रासायनिक तत्व ने तेना शोधक ने कई जोड साची नहीं तो के टिटेनियस सर हम्फी डेविड साचे नहीं बाकी बधी साची तो जोई लीए के मैंगनीज नी शोध जोहान ग्वाहकन ने करी छे सिलिकॉन नी शोध जॉन्स बर्जेलियस से करी छे नाइट्रोजन नी शोध डेनियल रुथरफोर्डे करी छे। 52मो प्रश्न जंतुनाशक दवा एटले के डीडीटी नो फूल फॉर्म आपो एटले के वैज्ञानिक नाम शुं छे तो के डाइक्लोरो डाइफिनाइल ट्राइक्लोरोइथेन मित्रों डाइक्लोरो डाइफिनाइल ट्राइक्लोरोइथेन मित्र आ प्रश्न छे ने लगभग एटले के 100% बधी एक्जाम में पूछायेल होय छे 1% चांस है कि न पूछे बाकी तो बधी एक्जाम में डीडीटी नो फूल फॉर्म पूछायेल होय छे। 53मो प्रश्न भारत में बनायेल भारतनी प्रथम अणु सबमरीनु नाम शू छे के तो आई एन एस अरिहंत नाम छे। 54मो प्रश्न गतिशक्ति वडे वीजली शक्ति में रूपांतर करतु यंत्र तो के डायनेमो। 55मो प्रश्न लाफिंग गैस में क्यों वायु होय छे तो के लाफिंग गैस में नाइट्रस ऑक्साइड होय छे। 56मो प्रश्न गन पाउडर शामाथी बने छे मित्रों याद रखो कि गन पाउडर छे तो के गन पाउडर में सल्फर चारकोल अने पोटेशियम नाइट्रेट माथी गन पाउडर बने छे सल्फर चारकोल पोटेशियम नाइट्रेट माथी गन पाउडर बने छे। 57मो प्रश्न प्राणियों में जोवा मळती रंगहीनता माटे क्या वर्ण रंजकनो अभाव जवाबदार छे तो के प्राणियों में जोवा मळती रंगहीनता माटे मेलेनिन वर्ण रंजकनो अभाव जवाबदार छे। 58मो प्रश्न प्रायोगिक धोरणे ભારતનો પ્રથમ ઉપગ્રહ સંદેશા વ્યવહાર મથક ક્યાં શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું તો કે અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું હતું। 59મો પ્રશ્ન ક્યાં દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે તો કે 22 ડિસેમ્બરના રોજ ઉત્તરમાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબો દિવસ હોય છે। 60મો પ્રશ્ન ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે કોણે ઓળખાયેલ છે તો કે પારાને મર્ક્યુરીને પ્રવાહી ચાંદી તરીકે એરિસ્ટોટલ ઓળખાયેલ છે મિત્રો યાદ રાખજો એરિસ્ટોટલ ઓળખાયેલ છે પ્રવાહી ચાંદી તરીકે તો કે પારાને શું કહે છે તો કે પ્રવાહી ચાંદી તરીકે કોણે ઓળખાવ્યું તો એરિસ્ટોટલે ઓળખાવ્યું છે। 61મો પ્રશ્ન ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવશે તો કે ભારતમાં ફુગ્ગા નામની મધમાખી છે તેની ઉછેર અનુકૂળ હોવાથી પસંદગી કરવામાં આવે છે। 62મો પ્રશ્ન સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમને DARDL ડાર્ટ કહે છે। 63મો પ્રશ્ન એમોનિયમ સાયનેટને કર્મ કરીને યુરિયાના સંયોજન બનાવતા કોણ હતા તો કે ફેડરિક વોહલર। 64 પૂંછડિયા તારા સાથે ક્યાં ખગોળવિદનું નામ જોડાયેલ છે તો કે પૂંછડિયા તારા સાથે મેઘનાથ સહાના નામ જોડાયેલું છે। 65મો પ્રશ્ન વનસ્પતિની વૃદ્ધિ અને ગણી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક કોણ છે તો કે કેસ્કોગ્રાફ વનસ્પતિની વૃદ્ધિ અને ગણી વધારીને દર્શાવતું ઉપકરણ છે અને તેના શોધક જગદીશચંદ્ર બોઝ છે। 66મો પ્રશ્ન ધાતુને પીગાળવા માટે કઈ ખનિજનો સંપત્તિનો ઉપયોગ થાય છે તો કે ફોસ્ફારનો ઉપયોગ થાય છે। 67મો પ્રશ્ન ડમરો ક્યાં કુળની વનસ્પતિ છે તો ડમરો લેબિયેટી કુળની વનસ્પતિ છે કેવી લેબિયેટી કુળની વનસ્પતિ છે। 68મો પ્રશ્ન કે ચંદ્ર દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે કે ચંદ્ર દરેક નક્ષત્રમાં 1 દિવસ રહે છે। 69મો પ્રશ્ન લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે તો કે સાઇટ્રિક એસિડ હોય છે। 70મો પ્રશ્ન કયો પોષક પદાર્થ માનવ શરીરને શીઘ્ર ઉર્જા આપે છે તો કે કાર્બોહાઈડ્રેટ હોય તો તાત્કાલિક ઉર્જા આવે। 71મો પ્રશ્ન રબરના વલ્કનાઇઝેશનમાં કયું અધાતુ તત્વ ઉપયોગમાં છે તો કે સલ્ફર રબરના વલ્કનાઇઝેશનમાં સલ્ફર અધાતુ તત્વ ઉપયોગમાં લેવાય છે। 72મો પ્રશ્ન વાઈફાઈના ધોરણે 802
802N માં સંકેતો પહોંચવાના અંતરની મર્યાદા કેટલી છે? તો કે 250 મીટર. 73મો પ્રશ્ન, આર્મસ્ટ્રોંગ તરફથી માસ્ટર ઓફ નાઇટ્રેટ્સનું બિરુદ કોને પ્રાપ્ત થયું છે? કે તો આર્મસ્ટ્રોંગ તરફથી માસ્ટર ઓફ નાઇટ્રેટ્સનું બિંદુ ડૉક્ટર પ્રફુલ્લ ચંદ્ર રોયને પ્રાપ્ત થયું છે. કે કોના તરફથી? તો કે આર્મસ્ટ્રોંગ તરફથી. 74મો પ્રશ્ન, પવન ઊર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ? પવનની ઊર્જા મેળવવા માટે પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. 75મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વનસ્પતિ એકકોષી નથી? તો કે યુગલીના વનસ્પતિ નથી, એકકોષી. 74મો પ્રશ્ન, ઘર વપરાશમાં રાંધણ ગેસમાં કયો વાયુ ઉચ્ચ દબાણે કરવામાં આવે છે? કે તો બ્યુટેન. 77મો પ્રશ્ન, જાતીય સંબંધથી ફેલાતા રોગનું કયું જૂથ સાચું છે? તો કે સિફિલિસ, ગોનોરિયા અને એડ્સ. 78મો, 78. નીચેનામાંથી કયું પરિબળ હવાના દબાણને અસર કરતા નથી? તો કે ભૂપૃષ્ઠ. હવાના દબાણ અસર કરતા પરિબળ હોય તો કે તાપમાન, ઊંચા અને વોલ્ટ. 79મો પ્રશ્ન, અવરોધનો એકમ ઓહમ છે. 80મો પ્રશ્ન, ઓઝોન સ્તર કયા વિકિરણનું શોષણ કરે છે? કે ઓઝોન સ્તર પાર જાંબલી કિરણનું શોષણ કરે છે. 81મો પ્રશ્ન, કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે? તો 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે. કે તો રેક્ટિફાઇડ સ્પિરિટ 5% ઇથેનોલના દ્રાવણ. ઓકે. 82મો પ્રશ્ન, એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો લાઈમ. 83મો પ્રશ્ન, ફ્યુઝનો તાર બાંધવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? ફ્યુઝનો તાર બાંધવા માટે લેડ અને ટીન મિશ્ર ધાતુ. 84મો પ્રશ્ન, અશ્મિઓનો ઉંબરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવે છે? તો કે કાર્બન ડેટિંગમાં પદ્ધતિ અશ્મિઓનો ઉંમરનો અંદાજ. 85મો પ્રશ્ન, પ્રકાશનો હવામાં વેગ કેટલા માઇલ પ્રતિ સેકન્ડ હોય છે? તો પ્રકાશનો હવામાં વેગ 1,86,000 માઇલ્સ પ્રતિ સેકન્ડ હોય છે, એટલે કે 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. 86મો પ્રશ્ન, સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી થાય છે? કેનેડી. 87મો પ્રશ્ન, ક્ષેપકમાંથી કણકમાં રુધિર પાછું આવતા અટકાવનાર વાલ્વ ક્યાં છે? કયો નથી પણ ક્યાં છે, એટલે કારણ કે બે વાલ્વ છે, તેમાં જવાબ આવશે બી અને સી, એટલે કે દ્રિદલ વાલ્વ અને દ્રિદલ વાલ્વ. દ્રિદલ વાલ્વ છે તે જમણી બાજુ આવેલો છે અને દ્રિદલ વાલ્વ એ ડાબી બાજુ આવેલ છે. 88મો, નીચેનામાંથી કોનો વક્રી ભાવનાંક સૌથી વધુ હોય છે? તો કે હીરાનો વક્રી ભાવનાંક સૌથી વધુ હોય છે. સીઆરપીનું ફૂલ ફોર્મ. તો કે સીઆરપીનું ફૂલ ફોર્મ છે કેથોડ રે ટ્યુબ. 90મો પ્રશ્ન છે, ધાતુ ઓગળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? ધાતુઓ ઓગળવા માટે ફ્લોરસ્પાનનો ઉપયોગ થાય છે. 91મો, ડીઝલ એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો ડીઝલ એન્જિનની શોધ રુડોલ્ફે કરી છે. 92મો પ્રશ્ન, અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? તો અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું અંગ મગજ છે તે અસર પામે છે. અલ્ઝાઇમરથી મગજ. 93મો પ્રશ્ન, કયા પ્રજોગની ઉણપથી વાંઝિયાપણું આવી શકે? તો કે વિટામિન ઈની ઉણપથી. 94મો પ્રશ્ન, મહોડાના તેલનો નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગ થતો નથી? તો કે પશુના ખોરાક અને ખોળ માટે ઉપયોગ થતો નથી. બાકી મહોડાના તેલનો ઉપયોગ ધોવાના હાબુ, સ્ટીયરિક એસિડના ઉત્પાદન કાચા માલ તરીકે, કબજિયાત અને મસાના રેચક તરીકે ઉપયોગ થાય છે. 95મો પ્રશ્ન, તમાકુમાં કયું જરીતત્વ રહે છે? તો નિકોટિન. 96મો પ્રશ્ન, બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? તો બેક્ટેરિયાનો નાશ ક્લોરિન વાયુ કરે છે. 97મો પ્રશ્ન, કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે? તો કે શુક્ર ગ્રહ છે, ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે. 98મો પ્રશ્ન, કઈ માછલીઓના નર ઈંડાને મોઢામાં લઈ ફલિતાંડોનો વિકાસ કરે છે? તો કે બિડાલમીન માછલીઓમાં. 99મો પ્રશ્ન, લાઈ ડિટેક્ટરનું
टेक्निकल नाम शू थे तो पॉलीग्राफ। सोमो प्रश्न, क्या मच्छरो हाथी पगाना रोगना जंतुनो फैलावा करे छे? तो के क्विलोक्स फटिगन्स नामना जंतुओ हाथी पगना रोगनो फैलावो करे छे। मित्रों, तमने वीडियो पसंद आव्यो होय तो लाइक करो, शेर करो अने कमेंट करवानो भूलशो नहीं। आभार।